नमस्कार विद्यार्थीओ, आपनु फरी एक वार स्वागत छे आपणी आ यूट्यूब चेनल मां। विद्यार्थीओ, छेले आपणे स्वाध्याय नंबर 6.3 छे एना दाखला नंबर 18 सुधी गणतरी करेली हती। हवे आजे आपणे दाखला नंबर 19 छे एनाथी गणतरी छे ई करवानी छे। दाखला नंबर 19 छे એમાં આપણે કીધું છે કે એક વક્ર આપેલો છે, એક્સ વર્ગ વત્તા વાય વર્ગ ઓછા બે એક્સ ઓછા ત્રણ બરાબર ઝીરો છે। એના જે બિંદુ આગળના સ્પર્શકો છે એ એક્સ અક્ષને સમાંતર હોય તે બિંદુઓ છે એ આપણે મેળવવાના છે। હવે મિત્રો, આપણે વારંવાર વાત કરી છે કે અહીંયા આગળ આપણને વક્ર આપેલો હોય તો પહેલા એનું એક્સ પ્રત્યે વિકલન કરી અને ડીવાય બાય ડીએક્સ મેળવી લેવાનો। અને અહીંયા જે dy / dx એટલે કે સ્પર્શક છે એનો ઢાળ મળે એ આપણે એવું કીધું કે x અક્ષને કેવો છે તો કે સમાંતર છે। તો dy / dx બરાબર x અક્ષને સમાંતર હોય એટલે સ્પર્શકનો ઢાળ છે એ કેવો થાય તો કે શૂન્ય થાય, કારણ કે x અક્ષને સમાંતર હોય કોઈ પણ રેખા તો એનો ઢાળ છે એ હંમેશા શૂન્ય થાય। તો એના ઉપરથી આપણે x ની કિંમત મળી જાય અને એ x ની કિંમત આ વક્રના સમીકરણમાં મૂકી અને y ની કિંમત મેળવી લેવાની। તો આ તમામ બિંદુઓ છે એ એક બિંદુ પણ મળી શકે અને એક કરતા વધારે બિંદુ પણ આપણને મળી શકે। તો જેટલા બિંદુ મળે તે બિંદુઓ શોધી લેવાના। તો આપણે પહેલા સૌપ્રથમ આ વક્ર જે આપેલો છે એનું x પ્રત્યે વિકલન લેતા, x પ્રત્યે વિકલન લેતા તો આપણે લખી શકીએ 2x y સ્ક્વેર છે એનું થાય 2y ઇન્ટુ dy / dx, માઇનસ 2x નું થાય માઇનસ 2 અને માઇનસ 3 છે અચળ છે તો એનું થાય 0। હવે આ dy / dx સિવાયના બધા પદ છે એને જમણી બાજુ જવા દો, પણ એના પહેલા તમે એક કામ કરો, અહીંયા બધામાં બે કોમન છે તો બધામાંથી તમે બે કેન્સલ કરી નાખો તો x / y ઇન્ટુ dy / dx માઇનસ 1 બરાબર 0। હવે આપણે y ઇન્ટુ dy / dx લખીએ તો આ x વત્તા છે એ બરાબર ની જમણી બાજુ જાય તો ઓછા થઈ જાય, ઓછા 1 છે એ બરાબર ની જમણી બાજુ જાય તો વત્તા થઈ જાય એટલે 1 માઇનસ x આવે। અને dy / dx જો આપણે લખવામાં આવે તો અહીંયા y ગુણાકારમાં છે એ બરાબર ની બીજી બાજુ જાય તો 1 માઇનસ x / નું આવે તો કે y આવે। હવે આપણે અહીંયા કીધું છે કે સ્પર્શક છે એ x અક્ષને સમાંતર છે। હવે જો સ્પર્શક છે એ x અક્ષને સમાંતર હોય તો સ્પર્શકનો ઢાળ dy / dx શૂન્ય થાય। અહી આપણને રકમમાં આપેલું છે કે સ્પર્શક x અક્ષને સમાંતર છે, તેથી સ્પર્શકનો ઢાળ dy / dx બરાબર 0 થાય એટલે કે 1 માઇનસ x / y બરાબર 0। તો 1 માઇનસ x બરાબર 0, x બરાબર ની જમણી બાજુ જવા દો તો અહીંયા x ની કિંમત આવે 1। હવે આ x ની કિંમત છે ઈ આપણે વક્ર x વર્ગ વત્તા y વર્ગ માઇનસ 2x ઓછા 3 બરાબર 0 માં આપણે x બરાબર 1 મૂકી દો। આમાં x બરાબર 1 મૂકી દેશું એટલે આપણને અહીંયા આગળ y ની કિંમત છે એ મળી જશે। તો જ્યાં આગળ અહીંયા x દેખાય ત્યાં 1 મૂકી દો એટલે 1 નો વર્ગ વત્તા y નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 1 એટલે માઇનસ 2 અને માઇનસ 3, 1 નો વર્ગ એટલે 1, ઓછા 2 અને ઓછા 3 એટલે ઓછા 5 બરાબર 0, 1 માઇનસ 5 એટલે ઓછા 4, ઓછા 4 બરાબર ની બીજી બાજુ જાય તો વત્તા 4, તો y વર્ગ બરાબર 4 આવે તો y બરાબર આવે પ્લસ ઓર માઇનસ 2। તો અહીંયા x બરાબર 1 આવ્યા અને y બરાબર પ્લસ ઓર માઇનસ 2 આવ્યા તો આપણે એમ કહી શકીએ કે આમ 1 2 અને 1 માઇનસ 2 બિંદુઓ આગળ સ્પર્શક x અક્ષને સમાંતર હોય, સ્પર્શક એ x અક્ષને સમાંતર હોય।
तो विद्यार्थीओ तमे आ दाखलो छे ई बाकी बुक मां नोंध करी लो, आना पछी आपणे आगळ 20મા દાખલાની ગણતરી જોઈ લઈએ। चलो फ्रेंड्स, एना पछी दाखला नंबर 20 छे, एनी रकम आपणने आ प्रमाणे आपेली छे। एक वक्र आपेलो छे, a y स्क्वायर इक्वल टू x क्यूब छे, एना बिंदु am નો વર્ગ અને am નો ઘન આ બિંદુ આગળના અભિલંબ છે એનું સમીકરણ છે એ મેળવવાનું છે। તો આપણને ખબર છે કે અભિલંબ છે એનું સમીકરણ મેળવવા માટે પહેલા આપણે સ્પર્શકનો ઢાળ મેળવી લેવાનો આ બિંદુએ, અને આ ધાર છે એના વિરોધીનો વ્યસ્ત છે એ અભિલંબનો ઢાળ હોય એના ઉપરથી આપણે અભિલંબ છે એનું સમીકરણ છે એ મેળવી શકીએ। તો સૌપ્રથમ આપણે વક્ર શું આપેલો છે, અહીં વક્ર ay નો સ્ક્વેર બરાબર x ક્યુબ આપેલો છે, તો આનું x પ્રત્યે વિકલન લેતા આનું x પ્રત્યે વિકલન લેવામાં આવે તો આપણે હું લખી શકીએ અહીંયા આગળ કે 2ay dy dx બરાબર 3x નો વર્ગ। તો અહીંયા dy dx સ્પર્શકનો ઢાળ મળે 3x નો વર્ગ છેદમાં 2ay। હવે આપણને અહીંયા આગળ રકમમાં શું કીધું છે, તો કે આપણે આ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ મેળવવાનું છે, તો આપણે અભિલંબનો ઢાળ મેળવવો પડે। હવે અભિલંબનો ઢાળ છે એ આપણને કોના ઉપરથી મળે, તો કે સ્પર્શકના ઢાળ ઉપરથી। તો આપણે અહીંયા આગળ બિંદુ am વર્ગ અને am ઘન છે એના આગળ સ્પર્શકનો ઢાળ મેળવીએ, એટલે dy by dx જ્યાં આગળ x દેખાય ત્યાં am નો વર્ગ મૂકવાનો અને y દેખાય ત્યાં am ક્યુબ મૂકવાનો, ક્યાં બિંદુ આગળ, તો કે am સ્ક્વેર અને am ક્યુબ આગળ। તો અહીંયા x નો વર્ગ છે તો અહીંયા 3 a નો વર્ગ m ની 4 ઘાત આવે, અહીંયા 2a, અહીંયા y ની જગ્યાએ મૂકવાનો am નો ઘન, તો a ગુણ્યા a એટલે a નો વર્ગ એને ગુણ્યા m નો ઘન, અંશ છેદમાંથી a વર્ગ કેન્સલ થાય અને m ની 3 ઘાત કેન્સલ થાય। તો અહીંયા સ્પર્શકનો ઢાળ dy by dx બરાબર મળે 3 m ના છેદમાં 2। હવે આપણે અહીંયા અભિલંબ છે એનું સમીકરણ મેળવવાનું છે, તો આ તો આપણને મળ્યો સ્પર્શકનો ઢાળ। હવે સ્પર્શકનો ઢાળ છે એના કરતા અભિલંબ છે એનો ઢાળ છે એ આપણને ખબર છે કે કેવો હોય, તો કે એના વિરોધીનો વ્યસ્ત હોય। તો આના ઉપરથી આપણે અભિલંબનો ઢાળ શું લખાય, અભિલંબનો ઢાળ બરાબર આના વિરોધીનો વ્યસ્ત એટલે માઇનસ 2 ના છેદમાં 3 m થાય। તો અભિલંબનું સમીકરણ આપણે લખી શકીએ કે અભિલંબનું સમીકરણ અહીંયા બિંદુ ક્યાં આપ્યા છે, તો કે am સ્ક્વેર અને am ક્યુબ આગળ। તો વિદ્યાર્થીઓ, આપણે વારંવાર વાત કરીએ છીએ કે બિંદુ ઢાળ સમીકરણ અનુસાર આ x1 y1 થાય અને એનો ઢાળ છે એ આપણે m કહીએ, તો અભિલંબ છે એનું સમીકરણ આવે y - y1, y1 એટલે અહીંયા આગળ છે am નો ઘન બરાબર અહીંયા અભિલંબનો ઢાળ માઇનસ 2 ના છેદમાં 3m x માઇનસ x1 એટલે am નો વર્ગ। હવે અહીંયા 3m છે એને ડાબી બાજુ લઈ આવું તો એ ગુણાકારમાં આવે, તો આપણે લખીએ 3my માઇનસ 3a m ઘન ગુણ્યા m એટલે m ની 4 ઘાત। આ સમીકરણ છે આ જે કૌંસ છે એને આગળ માઇનસ 2 વડે ગુણાકાર કરી નાખો, તો માઇનસ 2x અને માઇનસ માઇનસ પ્લસ 2 એ m નો વર્ગ છે એ આપણે લખી શકાય। હવે અહીંયા આ 2x છે એ ડાબી બાજુ લઈ આવું એટલે કેવા થઈ જાય, તો કે પ્લસ થઈ જાય, અહીંયા વત્તા 3my આ પદ છે એ ડાબી બાજુ આવે એટલે માઇનસ થઈ જાય, પણ અહીંયા am વર્ગ આ પદમાંથી અને આ પદમાંથી માઇનસ am વર્ગ કોમન કાઢી લ્યો
तो અહીંયા આગળ કૌંસમાં વધે અહીંથી વધે 2 અને અહીંથી વધે 3 m નો વર્ગ બરાબર 0 તો આ માગેલા અભિલંબ છે એનું આપણને સમીકરણ છે એ મળી જાય તો આ દાખલો છે એ પણ નોંધ કરી લો પછી આપણે દાખલા નંબર 21 છે એની ગણતરી જોઈ લઈએ चलो विद्यार्थियों इना पछी दाखला नंबर 21 छे एनी कई रकम आ प्रमाणे छे के y बराबर x घन वत्ता 2x वत्ता 6 ना रेखा x वत्ता 14y वत्ता 4 ने समांतर अभिलंबना समीकरण मेळो जुओ तुमने एक वक्र आपेलो छे अब आ वक्र छे कि आ जे रेखा छे एने समांतर अभिलंबना એટલે આ રેખા છે એને સમાંતર અભિલંબ છે ઈ આપણે શોધવો હોય તો અહીંયા ઢાળ જે ગોતી એના વિરોધીનો વ્યસ્ત ઢાળ લઈ લેવાનો ટૂંકમાં અહીંયા જુઓ વક્ર શું આપેલો છે y બરાબર x ઘન વત્તા 2x વત્તા 6 આપેલો છે હવે અહીંયા આગળ આપણે ઢાળ dy / dx મેળવી લઈએ તો dy / dx x ઘન નો થાય 3x નો વર્ગ અને 2x નો થાય વત્તા 2 અને 6 અચળ છે એટલે 0 થઈ જાય હવે એના આ જે રેખા છે એને સમાંતર અભિલંબના સમીકરણ મેળવવાના છે હવે આ રેખા છે એને સમાંતર અભિલંબ એટલે તો આપણને ખબર છે કે અભિલંબનો આ તો સ્પર્શકનો ઢાળ આવ્યો આપણે કોનું સમીકરણ મેળવવાનું છે અભિલંબનો આ સ્પર્શકનો ઢાળ આવ્યો આપણે અભિલંબનું સમીકરણ મેળવવાનું છે તો અભિલંબ છે એનો ઢાળ એ આ ઢાળના વિરોધીનો વ્યસ્ત હોય તો આપણે લખી શકીએ કે અભિલંબનો ઢાળ બરાબર માઈનસ 1 ના છેદમાં dy / dx એટલે માઈનસ 1 ના છેદમાં 3x વર્ગ વત્તા 2 મળે હવે અહીંયા એવું કીધું છે કે આ જે અભિલંબનો ઢાળ છે e x વત્તા 14y વત્તા 4 બરાબર 0 ને સમાંતર રેખાનો ઢાળ છે કે જે x વત્તા 14y વત્તા 4 બરાબર 0 ને સમાંતર રેખાનો ઢાળ છે એનો મતલબ કે આ રેખાનો ઢાળ અને અભિલંબનો ઢાળ સરખો થાય આ રેખાનો ઢાળ અને અભિલંબનો ઢાળ સરખો થાય કારણ કે આ જે અભિલંબ છે એ આ રેખાને સમાંતર છે આ વક્રનો અભિલંબ એ રેખા બેને સમાંતર છે તો આ અભિલંબનો ઢાળ બરાબર રેખાનો ઢાળ થાય તો અહીંયા અભિલંબનો ઢાળ છે એ આપણને શું આપેલો છે તો કે માઈનસ 1 ના છેદમાં 3x વર્ગ વત્તા 2 બરાબર અહીંયા આગળ રેખાનો ઢાળ થાય તો આ રેખાનો ઢાળ શું થાય માઈનસ a ના છેદમાં b એટલે માઈનસ 1 ના છેદમાં 14 હવે બે બાજુ ઓછે ઓછે વત્તા થઈ જાય અને બે બાજુ આપણે વ્યસ્ત લઈએ તો 3x નો વર્ગ વત્તા 2 બરાબર થાય 14 3x વર્ગ વત્તા 2 બરાબર 14 તો 3x નો વર્ગ બરાબર 14 ઓછા 2 એટલે 12 આ 3 છે એ ગુણાકારમાં છે એ બરાબરની બીજી બાજુ છે એટલે ભંગાકારમાં તો 12 ભાંગ્યા 3 એટલે x વર્ગ બરાબર 4 આવે તો x બરાબર આવે પ્લસ ઓર માઈનસ 2 હવે y બરાબર x ઘન વત્તા 2x વત્તા 6 પરથી જો x બરાબર પ્લસ 2 હોય તો y બરાબર અહીંયા 2 નો ઘન એટલે 2 2 4 2 8 વત્તા અહીંયા 2 2 4 વત્તા 6 એટલે y બરાબર મળે 18 તો એક બિંદુ મળે 2 અને 18 તો આપણે લખી શકીએ કે બિંદુ 2 18 આગળ જેનો ઢાળ માઈનસ 1 ના છેદમાં 14 છે જેનો ઢાળ માઈનસ 1 ના છેદમાં 14 છે તેવા અભિલંબનું સમીકરણ હવે જુઓ આ અભિલંબનું સમીકરણ છે એ મેળવવા માટે અહીંયા બિંદુ આપેલા છે 2 અને 18 એટલે એ થાય x1
वाई वन अने आ आपणो ढाळ थाय 14 तो आपणे बिंदु ढाळ समीकरण शुं लखी शकाय तो के y माइनस y1 बराबर m काउंस मां x माइनस x1 परथी तो y माइनस y1 y1 એટલે અહીંયા આગળ છે 18 बराबर माइनस एक ना छेद मां 14 x माइनस x1 છે અહીંયા આગળ 2 હવે આપણે 14 છે એને ડાબી બાજુ ગુણાકાર માં લઈએ તો 14 y माइनस 14 गुणा 18 એટલે माइनस 252 बराबर माइनस वडे गुणाकार करो એટલે माइनस 1 અને माइनस माइनस प्लस 2 હવે બધા પદને આપણે ડાબી બાજુ લઈ આવીએ તો x 14y અને 2 ડાબી બાજુ આવે એટલે ઓછા તો ઓછા 252 ઓછા 2 એટલે ઓછા 254 बराबर 0 આ એક આપણને સમીકરણ મળે પછી જો x बराबर माइनस 2 હોય तो अहिया y बराबर माइनस 2 नो घन एटले माइनस 8 माइनस 2 गुणा 2 एटले माइनस 4 अने वत्ता 6 एटले अहिया y बराबर मळे ओछा 6 तो अहिया सेम ओछा 2 अने ओछा 6 बिंदु आगळ जेनो ढाळ माइनस 1 ना छेद मां 14 होय एवा अभिलंब नु समीकरण छे ई तमारे एक होमवर्क मां मेळववानुं छे विद्यार्थीओ आ समीकरण आवशे x 14y 86 बराबर 0 तो आ एक समीकरण छे ई तमारे होमवर्क मां मेळवी लेवानुं छे मित्रो तो आ दाखलाओ छे ई प्रमाणमां अतिशय सरळ छे तो आ दाखलो छे ई तमारी पाठ्यबुक मां नोंध करी लो आना पछीना भागमां આપણે દાખલા નંબર 22 થી ગણતરી કરશું વિદ્યાર્થીઓ તમારો ખૂબ ખૂબ આભાર